નવસારી જિલ્લા પંચાયતની ખાલી પડેલી ખેરગામ બેઠકની આજે પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં વહેલી સવારથી જ મતદારો મતદાન મથક ઉપર લાઈન લગાવી મતદાન કર્યું હતું, જેમાં સાંજ સુધીમાં 54.83% જેટલું મતદાન નોંધાયું હતું. જિલ્લા પંચાયતની ખેરગામ 13 બેઠક માટે રવિવારે પેટા ચૂંટણી રાખવામાં આવી હતી. સવારે 8 વાગ્યાથી જિલ્લા પંચાયતની આ બેઠકમાં સમાવિષ્ટ 10 ગામના 35 બૂથ ઉપર પોલીસના સઘન બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવેલી મતદાનની પ્રક્રિયા સાંજ સુધી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી, જેમાં સાંજ સુધીમાં તમામ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ સરેરાશ 54.83% જેટલું મતદાન નોંધાયું હતું. આ વખતની જે ખેરગામ જિલ્લા પંચાયતની જે આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી પ્રશાંતભાઈ ઈશ્વરભાઈ પટેલ છે, જેઓ જંગી બહુમતીથી ચૂંટાશે તેવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. એનું એક કારણ છે કે છેલ્લા 3.5 વર્ષથી જે કોંગ્રેસનો જિલ્લા પંચાયતનો ઉમેદવાર હતો, એનું સભ્યપદ ખારેજ થવાથી અને જિલ્લા પંચાયતની કોઈપણ મિટિંગમાં એની હાજરી ન હોવાના કારણે એ સસ્પેન્ડ રહ્યો, અને એના લીધે આ વિભાગના જે મતદારો છે એ મતદારોને એકે કામ થયું નથી. ઇવન એના સભ્યપદની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ પણ એ વાપરી શક્યા નહીં. એટલે ખેરગામ જિલ્લા પંચાયતને જે છેલ્લા 3.5 વર્ષ દરમિયાન જે મતદારોને નુકસાન થયું છે એ નુકસાન હવે આ પ્રજા સહન કરી શકે એમ નથી. એટલે આવનારા જે 1.5 વર્ષ બાકી છે એમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ભાઈ શ્રી પ્રશાંતભાઈ ચૂંટાશે અને જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી છે. એટલે લોકો કે મતદારો એ પણ સમજે છે કે આ વખતે પ્રશાંતભાઈને મત આપવાથી ફાયદો થશે અને આ વિભાગની જે પ્રજાને છે એ પ્રજાના કામો થશે. એટલે મને 100% વિશ્વાસ છે કે અમારો પ્રશાંતભાઈ સારી બહુમતીથી ચૂંટાશે. હું ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. આજે 13 ખેરગામ જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં અમારા કાર્યકરોનો જે વિશ્વાસ છે, આત્મવિશ્વાસ છે, અને મતદારોનો અમારી પર વિશ્વાસ છે, અમારે કાર્યકરોની મહેનત અને જે ખેરગામ તાલુકા પંચાયત દ્વારા જે કામો કરવામાં આવ્યા છે, તો ખેરગામ જિલ્લા પંચાયતમાં અમારો ઉમેદવાર પણ સેવાભાવી અને લોકોની વચ્ચે રહેનારા, લોકોનું કામ કરનારા, તો આજે આ પવિત્ર દિવસે ખેરગામ તાલુકામાં, ખેરગામ જિલ્લા પંચાયતની 13 જિલ્લા પંચાયતમાં આજે મતદારો અમારી પાસે વિશ્વાસ મૂકીને અમે જીત તરફ આગળ વધી રહ્યા છીએ અને ખૂબ જ લીડથી અમે જીતીશું એમનો અમને વિશ્વાસ છે.